काले आपणे आ स्लाइड ऊपर उभा उभा हता पण मने तकवा विषय छे आपणो आजे ए तरफ आपणे जाए एनी पहेला बे त्रण वस्तुओ बीजी मने कहेवी छे सलवातना बारामां अने वजूना बारामां कारण के ए बधी जातनी आपणे झिकरो ની જો સમજણી હોય તો આપણે સમજીને અમુક ચીજો કરી શકીએ. તો પહેલી વસ્તુ એવી કે જ્યારે આપણે સલવાત ઉપર ચર્ચા કરતા હતા અને સલવાત જ્યારે આપણે કોઈ પણ દુઆ પડીએ, ભાઈ તમે તમે દુઆ અરબિકમાં જ પડવાની, એવું નથી કે તમે અરબિકમાં જ પડો, તમે તમારી જબાનમાં પડો, ગુજરાતીમાં પડો, ફ્રેન્ચમાં પડો, પણ જ્યારે પડો ત્યારે આપણે શરૂ કરીએ અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ, અને પછી જે કાંઈ તમારી દુઆઓ હોય બિસ્મિલ્લાહ કરીને તમે જો જે કાંઈ દુઆઓ હોય એ તમે બધી દુઆઓ પડો અને પછી પાછા સલવાત પડો અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. હવે જે સલવાતનો મિનિંગ શું છે હું તમને એ મિનિંગ કહું કે એ પરવરદિગાર તું મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર દુરૂદ સલવાત મોકલ, રહમત મોકલ. આ પણ એક દુઆ છે. હવે જ્યારે આ દુઆ જાતી હોય તો અલ્લાહ તો કબૂલ જ કરશે, ને પછી તમારી છેલ્લી પણ જે સલવાત હશે એ પણ દુઆ છે, અને એની વચમાં જો તમારી દુઆ હોય તો ઇન્શાલ્લાહ એ પણ કબૂલ થઈ જશે. જો અસલિયત થશે ઇમામ અલી અલૈહિસ સલામ એ કહે છે કે અલ્લાહ જ્યારે તમે આવી રીતે દુઆ પડો તો એની દયા એટલી છે, એની રહમત એટલી છે કે સલવાત એક્સેપ્ટ કરે, બે સલવાત એની વચમાં જે તમારી દુઆ છે એ ના એક્સેપ્ટ કરે. એટલે હંમેશા તમે તમારી કોશિશ ચાલુ રાખો કે જ્યારે તમે દુઆ કરો ત્યારે હંમેશા સલવાતથી શરૂ કરો, પછી તમારી દુઆ ને પછી સલવાત. બીજું કે દરેક વખતે આપણને વજુમાં રહેવું જોઈએ. એ શા માટે હું કહું છું કારણ કે તમે જો વજુમાં રહેશો તો આપણી એટલી બરકતો તમારા ઉપર હશે, તમારી તમને અલ્લાહ સુબહાન વ તઆલા તમારી હિફાજત કરતા હશે. હું તમને સમજાવું કેવી રીતે. ઘરેથી જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે મુસ્તહબ છે, સુન્નત છે કે આપણે વજુ કર્યા વગર નીકળે નહીં, કારણ કે ખબર નથી કે મોત ક્યારે આવી જશે. ને જો વજુમાં આપણે નીકળ્યા હોય ને મોત આવી જાય તો એટલીસ્ટ તમે પાક છો, એવી રીતે કે તમે અલ્લાહની નજદીક જ્યારે આપણે જાવું હોય ત્યારે આપણે વજુમાં હોય છે, તો જો વજુમાં હોય અને મોત આવી જાય તો અલ્હમ્દુલિલ્લાહ એ એક સારી વસ્તુ છે. બીજું કે કારોબારી આપણે જ્યારે વજુ કરીને બિઝનેસમાં નીકળીએ અથવા કામે નીકળીએ કે સ્કૂલમાં જઈએ તો વજુનું બરકત હંમેશા આપણી સાથે રહે, આપણે હિફાજત કરતા હોય, અને મલાઈકા એમ કહેવાય છે કે આપણી ઇસ્તગફાર કરતા હોય જ્યારે આપણે વજુમાં હોઈએ ત્યારે. તો આની આપણે એડવાન્ટેજ લેવું જોઈએ. આ એક જાતનું શિખર છે કે જ્યારે આપણે વજુ કરી દરમિયાન નિયત કરીએ છીએ હું વજુ કરું છું અલ્લાહ સુબહાન વ તઆલા નામથી કુરબતા મેળવવા. પછી વજુ માટે દુઆઓ છે. આ એક મહત્વનું કામ છે, મહત્વનું જાણવાની વસ્તુ છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે જ્યારે આપણે વજુ કરતા હોય ત્યારે આપણે એના માયના સમજવા જોઈએ. તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણું મોઢું ધોઈએ એ ટાઈમે, હવે એની દુઆઓ છે પણ હું તમને ગુજરાતીમાં કહું છું, તો શું તમે જ્યારે તમે વજુ કરતા હો ને તમારા મગજમાં એ રાખું હું જે ગુજરાતીમાં તમને કહું છું એ. ને જો ગુજરાતી બહુ હાર્ડ હોય તો પ્લીઝ મને જરાક આંગળી ઊંચી કરીને કહો કે બહુ હાર્ડ છે, અમને જો સમજાવો તો હું તમને જરાક મારી ગુજરાતી મીઠી કરીશ, કાં તો દીકરાને કે દીકરીને કહીશ કે ફ્રેન્ચમાં તમને સમજાવે. મોઢું ધોવા ટાઈમે પરવરદિગાર આપણે આપણે કહીએ કે પરવરદિગાર કયામતને દિવસે જ્યારે લોકોના મોઢા ગુનાહોથી કાળા થઈ ગયા હોય ત્યારે મારું મોઢું સફેદ રાખજે, બરાબર કે નહીં? હવે જ્યારે તમે હંમેશા વજુ કરો, જ્યારે તમે મોઢું તમારે તમે જ્યારે મોઢું ધોવો વજુમાં ત્યારે તમારી મનમાં તમારા માઇન્ડમાં આ દુઆ હોય, કાં તો આ તમારા માઇન્ડમાં તમે રાખો કે પરવરદિગાર મારું મોઢું નૂરાની રાખજે, સફેદ મતલબ નૂરાની.
એટલે કે મારું મન ઉમરાની રહે છે. બીજું કે જયારે આપણે જમણો હાથ ધોઈએ ત્યારે આપણે કહીએ, પરવરદિગાર મને એ લોકો માંથી રાખ કે જેના નામે અમાલ, સમજાવીશ તમને, જેના નામે અમાલ જમણા હાથ થી દેવાય. હવે નામે અમાલ જયારે જમણા હાથથી દેવાય ત્યારે એનો મતલબ એમ કે તમારા અમાલ સારા છે. તો જયારે આપણે જમણા હાથ, જયારે આપણે વસુ જમણા હાથે કરીએ ત્યારે આપણા મગજમાં એ હોવું જોઈએ કે યા પરવરદિગાર મને જયારે તું નામે અમાલ આપ ત્યારે એ લોકોમાં રાખ કે જેના નામે અમાલ જમણા હાથથી મળતા હોય. અને જયારે આપણે ડાબા હાથમાં વસુ કરીએ ત્યારે આપણે એ કહીએ કે પરવરદિગાર મને એ લોકોમાં નહીં રાખ કે જેના અમાલ ડાબા હાથથી દેવામાં આવે કે જેના ગુના હોય વધારે હોય. ઓકે, પછી જયારે પગના મસા આપણે કરીએ ત્યારે આપણે કહીએ કે પરવરદિગાર મને પુને સિરાત. પુને સિરાત તમે જાણો છો શું છે? પુને સિરાત, ઓકે, પુને સિરાત બધાને ક્રોસ કરવાનું છે. આપણને બધાને પુને સિરાત એક જાતની આપણા માટે ટેસ્ટી છે. તો આપણે જયારે મસા કરતા હોય ત્યારે આપણે અલ્લાહ સુબહાન વ તઆલાને કહીએ, યા પરવરદિગાર મને પુને સિરાત ઉપરથી પસાર કરાવજે. કારણ કે પુને સિરાત એવું છે, પુને સિરાત ઉપરથી પસાર થવું મોટું કામ છે. અને આપણે જો અમાલ જ ઉપર આધાર રાખીએ, અમાલ જ ઉપર કે આપણા અમાલ સારા છે તો વાંધો નહીં આવે. આપણે અહીંયા કહીએ છીએ કે અલ્લાહ સુબહાન વ તઆલાને કે પરવરદિગાર મારા અમાલ ઉપરાંત તારી રહેમતથી મને પુને સિરાત પૂરી કરાવ. બરાબર છે ને? આપણે એની રહેમતને અપીલ કરીએ કે પરવરદિગાર તું મને તારી રહેમતથી પુને સિરાત. હવે જ્યારે વસુ કરીને મસા કરીએ ત્યારે આપણા મગજમાં આ હોવું જોઈએ. અને જ્યારે આપણે માથાને મસા કરીએ, જ્યારે આ માથાને મસા કરીએ ત્યારે આપણે કે પરવરદિગાર મને તારી રહેમત અને દયાની નીચે હંમેશા રાખ. તો પાંચ વખત જ્યારે આપણે નમાઝ પડતા હોય ને આપણે વજુ કરતા હોય ને આ આપણા મગજમાં હોય, આ ઝિકર છે. આપણે પરવરદિગાર પાસે આપણે કેટલું માંગીએ છીએ પાંચ વખત, પછી એની દરબારમાં આપણે પેશ થઈએ છીએ નમાઝ પડવા માટે. તો જ્યારે વજુ કરતા હોય ત્યારે આપણે વજુ, એમ નહીં કે આપણે જલ્દી કરી નાખીએ. તમે વિચાર કરીએ કે હું વજુ કરું છું, રંગું ધોઉં છું, મુરાની બનાવ, જમણા હાથ મને તું જમણા હાથની સાથે રાખ, ડાબા હાથની સાથે નહીં રાખતો, પૂરે સિરાત ઉપરથી મને પસાર કરાવજે અને મને તારી રહેમતની દયાની નીચે હંમેશા રાખજે. જ્યારે આપણે મોઢું ધોઈએ વજુ કરવા માટે ત્યારે આપણે શું કરીએ છીએ? હું ભૂલી ગયો છું, મારા વિશે કરું છું. મોઢું ધોવાથી કરવું જોઈએ, બરાબર કે નહીં? તો હવે ઇન્ટ્રોસ્પેક્શન, જ્યારે આપણે ઝિકર ની વાત આવી તો આ બધું ઝિકર છે, આ મુસ્તહબ છે. અઝાન દેવું, અકામા દેવું આ મુસ્તહબ છે, પણ અંદર ઝિકર નો ભાગ આવે છે. જ્યારે આપણે આ અઝાનને એકમાં આપીને નમાઝ પડીએ છીએ ત્યારે મલાઈકા આપણી આપણી સફની, એટલે કે આપણી પછવાડે એ લોકોની સફ હોય છે કે જે તમે જોઈ ન શકો ક્યાં સુધી પહોંચે છે અહીંયા ને ક્યાં સુધી પહોંચે છે ત્યાં. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આટલું દયાળુ હોય, આટલું મયાળુ હોય, આટલું આપણું ધ્યાન રાખતું હોય કે તમે આ સુન્નત બજાવેલા હો, અઝાન કરો, એકામા કરો, વજુ માર્યો, તો આ આપણી જિંદગીમાં આ એડવાન્ટેજ છે આપણા માટે કે આપણને આ બધી હદીસો અને બધી આપણને આવી છે આપણે ઇમામ પાસેથી કે આપણે આપણી જિંદગીને સરખી રીતે રાખીએ. ઓકે, હવે બીજી વસ્તુ છે, બીજો પાયો જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે તકવા. તકવા એટલે શું? એમાં લગભગ એમ ધારો હું છ, પાંચ કે છ ચીજની વાતો કરીશ. આપણે જ્યારે ઇન્ટ્રોસ્પેક્શન, એટલે કે આપણે રિફ્લેક્શન કર્યા અલ્લાહ સુબહાનહુ વ તઆલાને જાણવા માટે, તો આપણે પહેલો પગલો લીધો તકવામાં એન્ટર થવા માટે. હવે જ્યારે આપણે આ આ વસ્તુને જ્યારે જાણશું કે તકવા શું ચીજ છે, શું વસ્તુ છે, એનાથી આપણને કેટલા ફાયદાઓ થાય છે, એમાં આપણે કેટલું આપણે પેરાડાઇમ શિફ્ટને ફ્રાન્સમાં શું કહેવાય, ફ્રેન્ચમાં પેરાડાઇમ શિફ્ટ. એની વન પેરાડાઇમ શિફ્ટ
પેરેડાઇમ શિફ્ટ એટલે તમે જાણો છો ઇંગ્લિશમાં પેરેડાઇમ શિફ્ટ કહે કે તમે તમારું જે વર્લ્ડ વ્યૂ હોય એ આખું ચેન્જ કરો પેરેડાઇમ શિફ્ટ આખું શિફ્ટ કરો એને ફ્રેન્ચમાં શું કહેવાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ શોર્ટ ધ વિઝન મને એ સમજ નથી આવતા પેરેડાઇમ શિફ્ટ એની આઈડિયા શિફ્ટ કરે એક દીકરી હતી નામ શું હતું એનીવન ધેર પેરેડાઇમ શિફ્ટ ને ઓકે બેઝિકલી શું છે કે તમે તમારી જે લાઇફસ્ટાઇલ છે ને જિંદગી છે ને એ જે તમે ચલાવો છો જે ડાયરેક્શન છે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય જ્યારે તમે તકવા ઉપર આવો હવે કહો પડી ઓકે સો તકવામાં આ પાંચ ચીજની જરૂર છે પહેલી વસ્તુ એ છે કે આ તકવા જ્યારે આપણે અપનાવીએ ત્યારે આપણું ફોકસ કેમાં હોવું જોઈએ ફોકસ સો ધ ફર્સ્ટ થિંગ કે આપણું ધ્યાન આપણું ફોકસ કેવા હોવું જોઈએ પહેલી વસ્તુ એ છે કે આપણું ફોકસ અલ્લાહ સુબહાનુ વ તઆલાના ખુશનુદી માટે હોવું જોઈએ ફોકસ ફોકસ નો મતલબ સાંભળો છો સમજો છો ને સો ધ ફોકસ ઓફ તકવા તકવાનું ફોકસ પહેલી વસ્તુ એ છે કે આપણે અલ્લાહ સુબહાનુ વ તઆલાની ખુશનુદી માટે જે કંઈ કામો કરીએ એના ખુશનુદી માટે હોવું જોઈએ પોઝિટિવલી એના ખુશનુદી માટે હોવું જોઈએ અને પોઝિટિવલી આપણે એ કામો ન કરવા જોઈએ જે કામો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલાથી દૂર લઈ જાય છે એટલે પહેલું તકવાનું ફોકસ એ આ છે બીજું કે એનો મતલબ શું છે તકવાનો મતલબ શું કહેવાય તકવા આવે છે એનો જે રૂટ શબ્દ છે એનો ફંડામેન્ટલ શબ્દ છે એની બુનિયાદી શબ્દ છે એ છે વકાયા બંને અરબિક શબ્દ છે વકાયા ઉપરથી તકવા નો શબ્દ આવ્યો છે એટલે વકાયાનો મતલબ શું વકાયાનો મતલબ કે આપણે આપણે પોતાને બચાવી ટુ સેફ ગાર્ડ ફ્રોમ ટુ સેફ ગાર્ડ અવર સેલ્ફ બેસિકલી તો આપણે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ખુશનુદી માટે કામ કરશું તો આપણે આપણે પોતાને બચાવશું તો તકવાનો મીનિંગ એમ છે કે તમે જ્યારે તમારા તકવા હાસિલ કરો ત્યારે તમે તમારા પોતાને બચાવો છો વકાયા બચાવવું હવે જ્યારે આપણે આપણા પોતાને બચાવી આવી રીતે અને અલ્લાહની ખુશનુદી માટે કામ કરતા હોય તો એનું ઇફેક્ટ શું આવે છે એનું પરિણામ શું આવે છે પરિણામ જાણો છો શું છે પરિણામ એટલે શું પરિણામ એટલે ઇફેક્ટ ને ઇફેક્ટ આપણને શું આવે છે ઇફેક્ટ આપણને એ આવે છે કે આપણા મગજમાં એટીટ્યુડ આપણી એટીટ્યુડ કે આપણું ડાયરેક્શન અલ્લાહ તરફ થઈ જાય છે એને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં ગોડ કોન્શિયસનેસ ફ્રાન્સમાં આપણે શું કહેવાય ગોડ કોન્શિયસનેસ શું કહેવાય નથી વર્ડ શબ્દ નથી ગોડ કોન્શિયસનેસ ને અલ્લાહ તરફ વળવું અલ્લાહ તરફ જવું એને કહે ગોડ કોન્શિયસ આપણી એટીટ્યુડ આપણું ડાયરેક્શન ગોડ કોન્શિયસનેસ તરફ જાય છે એટલે કે આપણે અલ્લાહને હાજર નાઝર રાખીએ છીએ જિંદગીમાં જ્યારે આપણે અલ્લાહને હાજર નાઝર રાખીએ અને પછી આપણે જે કંઈ કામ કરીએ તો અલ્લાહના હાજર નાઝર રાખીને આપણે કામ કરીએ તો આપણે અલ્લાહની ખુશનુદી માટે કામ કરશું એનો મતલબ એને કહેવાય ઇફેક્ટ સમજ પડે છે ઓકે સો જ્યારે આપણા મગજમાં આ ઇફેક્ટ આવી જાય ગોડ કોન્શિયસનેસ અલ્લાહને હાજર નાઝર રાખે તો આપણું આપણા માઇન્ડમાં આપણા મગજમાં આપણા હૃદયમાં આપણા દિલમાં આપણે આપણું દિલ એવું પેદા કરે કે એમાં અમુક વસ્તુઓ ભેગી થતી જાય કઈ જાતની વસ્તુઓ ભેગી થતી જાય હું તમને કહું પહેલી વસ્તુ એ છે કે આપણે શંકાવાળી વસ્તુઓને એવોઇડ કરશું એના ઉપર આપણે ચાલશું નહીં અને ઇતમિનાન વાળી વસ્તુઓ ઉપર આપણે ચાલશું સમજ પડી જે વસ્તુ ઉપર શંકા હોય ડાઉટ હોય એ વસ્તુ આપણે એવોઇડ કરશું આપણે કરશું નહીં પણ જે વસ્તુ ઇતમિનાનથી આપણને ખબર હોય એ વસ્તુ આપણે એના ઉપર આપણે ચાલશું ફોર એક્ઝામ્પલ તમારી પાસે સામે એક ગોસ વાળી વસ્તુ હોય તમને શંકા હોય કે આ ગોસ હલાલ છે કે હરામ છે તો તમે શું કરશો તકવાવાળા હશો તમે ગોડ કોન્શિયસ હશો
अल्लाह ने हाजर नाजर राखो तो तुम शू करो जो ते तकवा वाला हो तो ते शंका वाली वस्तु ने एवॉइड करशो बराबर के इत्मीनान वाली वस्तु ने तमे अपनावशो हवे ईज वस्तु फॉर एग्जांपल होय गोश अने तमने इत्मीनान होय कि नहीं आ हलाल छे आ गोश नी वस्तु हलाल छे तो तमे खाई शको छो इत्मीनान समझ पड़ी के बीजू के जारे तमे तमारा तमारा दिल हृदय में दिल में गॉड कॉन्शियसनेस होय अल्लाह तरफ तमारो दिल वळतू होय तो हमेशा तमारा घणी वक्त एवा सिचुएशन में तमे आवी जाशो तमारी जिंदगी में कि तमारो दिल तमने कहसे कि आ वस्तु करवा जेवी नथी आ वस्तु करवा जेवी नथी तमारो दिल कहसे तमारो माइंड कहसे इट्स ओके तमारो रेशनल माइंड अकली माइंड कहसे ओके यू कैन डू इट पर तमारो दिल कहसे ना जो तमे तकवा वाला हो तमारो दिल तमे ना पाड़त हो तो तमे शू करशो बने के तमारा तमारो दिल ना पाड़े पर आ तमने के जा कर तकवा वाला तमे हसो ने कि तमारो दिल जो साफ हसे अल्लाह नी नजदीक हसे तो घणी वक्त इल्हाम क्या थी आवे छे आपणे अहिया थी आवशे कि नहीं न जातो देखे न जा दीकरा जईश तू तो तारा माटे खराब छे त्यारे तने खबर नहीं पड़े खराब छे बे दिवस पछी खबर पड़शे पांच दिवस पछी खबर पड़शे पचास दिवस पछी खबर पड़शे कि आ वस्तु जे मैं करी थी ए बराबर जो मारी दिल मने कहतो तू के न जा पण आ शू के कंट्रोल न करी शकू अरे नफ्स ने कंट्रोल करू वो इम्पोर्टेंट छे ने आ बधी वस्तु जे आपणे करीए छे એ શેના માટે કરે છે કે તમારા નફ્સને તમે કંટ્રોલ કરો પ્યોર કરો સાફ કરો જેથી કરીને તમે અલ્લાહની નજદીક રહો રમઝાન મહિનામાં આ વસ્તુ આપણે જો શરૂ કરીએ તો આખું વર્ષ તમે અપનાવજો એટલે છેલ્લી કે જ્યારે તકવા જ્યારે તમારામાં તકવા શરૂ થાય આવી વસ્તુ જ્યારે શરૂ થાય તમે આની સાથે તમે અપનાવો તમે એને તમે અલ્લાહને હાજર નાઝર રાખીને તમે આગળ વધો ત્યારે તમારામાં અમુક કેરેક્ટરિસ્ટિક્સ પેદા થાય છે કેરેક્ટરિસ્ટિક્સનો મતલબ શું ફ્રાન્સનો કેરેક્ટરિસ્ટિક્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓકે કેરેક્ટરિસ્ટિક્સ આવે છે એટલે એનો મતલબ એમ કે તમને તમારા જે જિંદગીના પર્પઝ છે ઓબ્જેક્ટિવ છે જિંદગીના એ ક્લિયર થતા જાય જ્યારે તમે તકવામાં એન્ટર થાઓ ત્યારે તમે પોતે જ કહેશો કે મને હવે ખબર છે કે મારી જિંદગીના ઓબ્જેક્ટિવ શું છે અલ્લાહની ખુશનુદી માટે કામ કરીશ અલ્લાહના હુકમો પાડીશ અને જો હું તને વાત કે હું જ્યારે કહું અલ્લાહના હુકમો અલ્લાહના હુકમ તમને એમ થશે કે આ માણસ મારા અલ્લાહના હુકમો જ લઈ આવ્યો છે પ્રેશર જ છે પ્રેશર જ છે પ્રેશર જ છે તમારા ઉપર નથી કાંઈ પ્રેશર મારા ઉપર કાંઈ પ્રેશર નથી તમે જો ઇસ્લામ એવી વસ્તુ છે કે તમે એને જો સરખી સમજીને લેશો ને તો તમારા ઉપર કોઈ પણ જાતનું પ્રેશર નથી ઉલટાની તમને જિંદગી મજા આવશે કારણ કે તમારી જિંદગીમાં ફેરફાર સારા થશે પણ આપણે જો ઇસ્લામને એવી નજરે જોઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણી ઉપર જ ઊભો છે લાકડી લઈને કે તમે કાંઈ પણ કરો એ લાકડી મારશે આપણને અલ્લાહ એવા નથી બિસ્મિલ્લાહ રહમાન રહીમનો મતલબ શું છે કે હું એ અલ્લાહ ને માનું છું કે જે રહમાન ને રહીમ છે દયાળ દયા કરનાર છે એ તમારા ઉપર કેટલી દયા કરે છે અને દયા કરશે તમે એની પાસે જાશો નહીં તો પણ દયા કરશે તમારા ઉપર એનો મતલબ નહીં કે તમે નહીં જાતા કારણ કે તમે તમારા પોતાને બગાડો છો એ હિસાબે પણ વાત એમ છે કે તમારું ઓબ્જેક્ટિવ તમારું જે ડાયરેક્શન છે એ તમને ખબર પડી જશે પહેલી વસ્તુ તકવા વાળાનું કેરેક્ટરિસ્ટિક આ છે કે એ લોકોને ડાયરેક્શન ખબર પડી જાય બીજું કે તમે જ્યારે તમારું ડાયરેક્શન ખબર પડી જાય કે અલ્લાહ સુબહાન વ તઆલાની હાજર રાજર રાખીને મારે જવાનું છે તો એના જે હુકમો હશે એ તમે તમારા દિલથી કરશો તમારા ઇખ્તિયારથી કરશો તમારા ફ્રી વિલથી કરશો નહીં કે તમે તમારા ઉપર કોઈ દબાણ કરીને કરી નહીં કોઈ દિવસ તમે દબાણ કરીને વાત સામાન્ય કરો છો તમે જે કરવાના પર વિચાર કરો કે હું કરું છું તો સાચે હું માનું છું નમાઝ પઢું છું તો એનો મતલબ નમાઝનો શું છે કે હું એ બંદાનો એ ખાલિકનો સજદો કરું છું
કે ખાલિદ મને જન્મ આપ્યો છે, મારી જિંદગી આપી છે. આજે ખાલિદ ન હોત તો મને જિંદગી મળત ન મળત. તો આ એક શિખર છે કે નમાઝનો મતલબ એમ કે તમે એની ઈબાદત કરો છો અને એ પેદા કર્યો છે એના માટે કે તમે એને ઓળખો. અને ઓળખવાનો મતલબ એમ કે તમે એની ઈબાદત કરો. ઈબાદતનો મતલબ ખાલી નમાઝ નથી, ઈબાદતનો મતલબ એક રિફ્લેક્શન જે છે, આજે આપણે જે રિફ્લેક્શન કરે છે એ ઈબાદત છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણી ઈબાદતને કબૂલ કરે. અને જ્યારે આપણે અલ્લાહ સુબહાન વ તઆલા તરફ જાતા હશું તો આપણી જિંદગી ન્યાયની બનશે. ન્યાયનો આખો સબ્જેક્ટ છે, જસ્ટિસનો, ન્યાયની બનશે કે તમે તમારા ડીલિંગ્સમાં તમારા પોતાની સાથે, તમારા ભાઈ બહેનો સાથે, તમારા મોમિન ભાઈઓ સાથે અને પરકોમ સાથે, પરિવાર સાથે તમારું ડીલિંગ એટલે કે તમારું રીત રિવાજ, રીત ભાત, ફેર એટલે કે ન્યાયની સાથે હશે. ઓકે, સો આ છે તકવા. હવે આપણે જ્યારે આટલી વસ્તુ કરશું, આપણે જ્યારે આટલી વસ્તુ કરશું તકવામાં આટલી વસ્તુ, એનો મતલબ એમ કે તમે તકવામાં એન્ટર થયા, તમે તકવાની અંદર ગયા. તકવા ક્યાંથી શરૂ થયું? રિફ્લેક્શનથી, કે હું અલ્લાહ સુબહાન વ તઆલાને ઓળખવાની કોશિશ કરું છું. ફેર તમે અલ્લાહ સુબહાન વ તઆલાને કોશિશ કરો અને તમે ઓળખતા જાઓ, ઓળખ તમે તકવા અપનાવતા ગયા છો. હવે એક ફેર તમે આ કરશો તો તમે તકવાની અંદર ગળી ગયા. પણ તકવા એવી વસ્તુ છે કે કયામત સુધી તમને અલ્લાહ સુબહાન વ તઆલાને તમને ઓળખવું જ પડશે, ઓળખવું જ પડશે, ઓળખવું જ પડશે. 70 વર્ષે ઓળખશો, 80 વર્ષે ઓળખશો, 90 વર્ષે ઓળખશો. કારણ કે તમે એને પૂરું તો નહીં ઓળખી શકો, એટલે તકવા તમારા માટે આખી જિંદગી માટે તકવા કરવું જ પડશે. તકવા આફ્ટર તકવા આફ્ટર તકવા, એટલે કે તમે અલ્લાહ સુબહાન વ તઆલાને ઓળખશો, ઓળખશો, ઓળખશો. હવે જ્યારે વધારે આપણને ઓળખવું હોય તો આ એક ક્રિયા છે. ક્રિયાનો મતલબ સમજો છો? આ એક પ્રોસેસ છે તકવાને અન્ડરસ્ટેન્ડ કરવાનું, અને આપણે એના ઉપર જરાક 2-3 મિનિટ કાઢીએ. ઓકે, રાત્રે સુવા, રાત્રે સુરા, રાત્રે સુવા પહેલે સુરે અલ હશર ની 18-24 આયતો ઉપર તમે ઊંડો વિચાર કરજો. તમને તકવામાં અંદર જવું હોય, ડેપ્થમાં જવું હોય, તો આ જે વસ્તુ છે એ ઇમામ ખોમૈની આપણને આ એક પ્રોસેસ આપ્યું હતું. રાત્રે સુવા જ્યારે તમે જાઓ ત્યારે સુરે હશર લખી લો, 18-24 આયત ઉપર ઊંડો વિચાર કરો. હવે જ્યારે તમે શરૂ કરશો તો પહેલાં તમને તકલીફ પડશે, તમને તકલીફ પડશે કે આ 18-24 તમને સમજ નથી પડતી, અને સમજ પડશે તો આછી આછી સમજ પડશે, થોડી થોડી સમજ પડશે. પણ તમે આસ્તે આસ્તે જેમ તમે વધારે એના ઉપર વિચાર કરશો, વધારે એના ઉપર વિચાર, તો તમને ઇત્મિનાન શરૂ થશે. ઇત્મિનાન આવશે આયતો ઉપર, અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર. આશે આશાની જે આયત છે ને 18-24, અને તમારા તમારું ચેતન્ય એટલે કે તમારું થિંકિંગ અલ્લાહ તરફ વધશે, અને તમારા ઈમાનમાં વધારો થશે. અને જેમ જેમ એ ઈમાન મજબૂત થતું રહેશે એમ તમે તમારા અખલાક બનાવતા, સારા અખલાકો બનાવતા જશો. તમારા જે હુકમો છે અલ્લાહ સુબહાન વ તઆલા, એ હુકમો તમે એવી રીતે પાડશો કે તમે તમારા ઇખ્તિયારથી પાડશો, અને અને એવી રીતે કામ કરશો કે એક સારી લેવલ ઉપર તમે કામ કરશો. ખાલી આમ કરવાથી નહીં, આમ મને કરવાનું છે એટલે હું કરું છું, નહીં, ઉત્સાહથી તમે કામ કરશો, હુકમો પાડશો, અને એક તમારા પોતાને તમે એક સારા લેવલ ઉપર લઈ જશો આ સારા કામોથી. અને જ્યારે તમે સારા કામોથી તમારું લેવલ ઉપરનો ઉપર જ્યારે લઈ જશો, તો એ જ્યારે એક જગા ઉપર તમે પહોંચશો એને કહેવાય ઇહસાન. તકવામાં તમે ગળી ગયા, હવે તમે તકવામાં તમે તમારા પોતાને ઇમ્પ્રૂવ કરો છો, તમે અલ્લાહની નજદીક જાઓ છો, એવી રીતે જાઓ છો સારા કામો કરી કરીને, સારી લેવલ ઉપર કરી કરીને, ત્યારે તમે એક લેવલ ઉપર આવશો એને કહેવાય છે ઇહસાન. હવે એહસાન શું વસ્તુ છે એના ઉપર આપણે ચર્ચા કરી. તો
कोई कहीं से एहसान है कृष्ण एहसान नहीं एहसान आप फ्रेंच में जाओ सो यू कैन अंडरस्टैंड इट व्हाट इज सन इज गुजराती में तुमने कहो जारे रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने पूछवा मांगियो के एहसान एटले शू त्यारे अल्लाह रसूल खुदा जवाब आप्या के तमे अल्लाह की डरो એવી રીતે કે જે જેમ કે તમે એને જુઓ છો તમે અલ્લાહથી ડરો એવી રીતે કે તમારી તમે તમે એને જુઓ છો અને જો તમે એને જોઈ નહીં શકતા હો તો એટલીસ્ટ તમારા મગજમાં એ હોવું જોઈએ કે એ તમને જોઈ છે તો આનો મતલબ એહસાન કારણ કે જ્યારે તમારા મગજમાં તમે એમ કહેશો કે હું અત્યારે કામ કરું છું ભલે કોઈ છે નહીં પણ એ સારું કામ નથી તો એ એટલીસ્ટ તમારા મગજમાં એ છે કે અલ્લાહ તમારી સામે નથી બરાબર છે પણ તમે એ તો જોઈ છે હવે જ્યારે આ તમારામાં આવી જાય તો તમે એવા ખરાબો કામ નહીં કરો અને જો કામો કરશો તો એ લેવલ ઉપર કરશો કે એ બહુ સરસ લેવલ કહેવાય એ સરસ લેવલ ઉપર જ્યારે આપણે પહોંચીએ ત્યારે આપણે એને કહીએ છીએ એહસાન આ ટૂંકમાં એનો મતલબ છે તો આપણી કોશિશ એ હોવી જોઈએ કે આપણે જ્યારે તકવાની અંદર આવી ગયા હોય તો આપણે એવા સરસ કામો કરીએ કે આપણે આપણા પોતાને એ લેવલ ઉપર લઈ જાય કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જાણે કે આપણે જોતા હોય અને આપણે ન જોતા હોય તો એ તો આપણને જોઈ છે અને જ્યારે આ વસ્તુ આવે જ્યારે આ વસ્તુ આવે હવે હા હું તમને ગુજરાતીમાં આ આનો તર્જમો કરીશ કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ આયત છે બહુ ઇમ્પોર્ટન્ટ આયત સૂરા 17:23 આયત અને તારા પરવરદિગારે હુકમ આપી દીધો છે કે તેના સિવાય બીજો કોઈ ઇબાદત કરો નહીં અને મા બાપ સાથે નેકી કરતા રહો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું હમણાં કહેવા માંગુ છું અગર તેઓ બંને માંથી એક અથવા બંને તમારી સામે બુઢા થાય જયુફ થાય ઓઝઈ પહોંચી જાય તો કોઈ પણ કારણે તેના ઉપર ક્રોધ નહીં કરતા ગુસ્સે નહીં થતા અને તેમની સામે પણ તમે ઉફ નહીં કરતા તેમજ તેમને તમ છોડતા પણ નહીં તમે કહો છો ઘણી વખતે એક જયુફ બાપ હોય કે મા હોય સાંભળી ન શકતા હોય અને તમે તમે એને કાંઈ કહો બિચારા સાંભળી શકતા ન હોય તમને કાંઈ જુદો જવાબ આપે કાં તો તને પાછું કહે કે તું પાછું બોલ બેઠે તો તમને જરાક એમ થાય કે આહ આહ એ આહ પણ તમે ન કરી શકો તમે એને સાંભળો અને એને નમ્રતાથી જવાબ આપો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ આપણને આ આયતમાં કહેવા માંગે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સરસમાં સરસ કામ જો ઇહસાનનું કરવું જાય કરવું હોય તો શરૂઆત એની અહીંયાથી થાય છે કારણ કે જો તમારા મા બાપને તમે સરખી રીતે રાખશો તો તમે બીજાઓને સરખી રીતે રાખશો પણ તમે તમારા મા બાપને સરખી રીતે ન રાખો તો કોઈ આશા છે બીજાઓને તમે શું સરખી રીતે રાખવાના છો મા બાપ જે તમે પેદા કર્યા છે જે તમે જન્મ આપ્યા છે સોરી જન્મ આપ્યા છે તમને પાલ પોષણ આપ્યા છે ઉપર લઈ આવ્યા છે એના માટે તમે ઉફ ન કહો કે ગુસ્સો ન કરો એટલે તમે તોરછાઈથી તમે એ લોકોની સાથે વાતો ન કરો તમે ખીજાઓ નહીં તમે ગુસ્સો નહીં કરો તમારો અવાજ મોટો નહીં કરો મીઠા અવાજથી લોકોની સાથે તમે બોલો રિસ્પેક્ટથી અને એ લોકોને એક નમ્રતાથી બધી જાતની જે એ લોકોની જરૂરિયાતો હોય એ તમારે આપવી જોઈએ અને અલ્લાહ સુબહાનહુ વતઆલા કહે છે કે તમે નમ્રતાથી મીનિંગ સમજો છો નમ્રતાનો મીનિંગ છે હમ્બલનેસ હમ્બલનેસ સમજે છો હમ્બલનેસ એટલે શું ફ્રાન્સમાં આ એક છે શબ્દ હમ્બલનેસ હ્યુમિલિટી હ્યુમિલિટી તમે તમારા દિલમાં તમે દુઆ કરો શેની દુઆ કરો યા અલ્લાહ મારા મા અને બાપ ઉપર દયા કર કારણ કે એ લોકોએ મને મોટો કર્યો અને મારું ધ્યાન રાખ્યું
જ્યારે હું નાનો હતો. તમને ખબર છે, જ્યારે તમે નાના હતા તો તમે એ તમારા મા બાપને કેટલા હેરાન કરતા હતા. કોઈ દિવસ ઉફ કર્યા છે? નથી કર્યા. એ જ માં જ્યારે તમે રોતા હતા, નાના હતા ને રોતા હતા અને જમવાનું ખપતું હતું, તો એ જ માં ઉઠીને તમે જમવાનું આપે. ને તમે 60 વર્ષના બુઢાઓ થાવ ને, તમારી માં 80 વર્ષની બુઢી હોય ને, તો એ તમને દીકરો તરીકે તમારું ધ્યાન રાખવા માટે એની જે ઝઈફી છે ને, એ ઝઈફીથી ઊભી થશે કે અમારો દીકરો આવ્યો છે, હું એનું કાંઈ કરી આપું. આ છે માં. માનો ખોળો, માનો ખોળો દીકરીઓ માટે. તમને માનો ખોળો કોના મા બાપ આજે લાઈફ છે? જેના મા બાપ આજે જીવતા હોય તમે નસીબદાર છો કે માનો ખોળો આજે દીકરીઓનો અને દીકરાઓને માનો ખોળો મળે છે. એ મૂડી છે, સંપત્તિ છે આપણી પાસે. આ મૂડી છે. જ્યારે મા દુઆ કરે છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા મારી દુઆ સાંભળે છે. અને બાપનો ખભો, જ્યારે જવાન દીકરાને મોટો પ્રોબ્લેમ આવી જાય છે, બાપના ખભા જેવો બીજો કોઈ ખભો નથી. એ જ બાપ તમને મદદ કરશે, કારણ કે બાપ છે. તો આ બાપ માટે આપણે, મા બાપ માટે આપણે દુઆ કરવી જોઈએ. પરવરદિગાર, તું એ લોકોનું ધ્યાન રાખ, કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે આ મારું ધ્યાન રાખતો. હવે જ્યારે આપણી પાસે મા બાપ ગુજરી ગયા, એનો મતલબ એમ નહીં કે તમે કાંઈ તમારા મા બાપ માટે ન કરી શકો. આ હું ઈસાનની વાત કરું છું. તમે તકવા ઉપર આવી ગયા છો, બરાબર કે નહીં? હવે તમારા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તમે આગળ વધો, ઈસાન બનો, તમારામાં ઈસાન લઈ આવો. સેનાથી? હું જ તમારા પરિવારમાં તમારા મા બાપ રાખ્યો છું, એની તમે ચાકરી કરો. હવે જ્યારે મા બાપ ગુજરી જાય તો ચાર ચીજ તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે છે એ લોકો માટે તમે દુઆ કરો, દરરોજ તમે એ લોકો માટે દુઆ કરો. જો હોય નહીં તમારી પાસે તો તમે એના માટે દુઆ કરો. એક બીજું કે એ લોકો માટે મગફરત માંગો. મગફરતનો મતલબ સામે સમજે ને? તમે કયો પરવરદિગા, મારા મા બાપને તું માફ કરી દે, લોકોના ગુનાઓને માફ કરી દે, લોકોના અમારો સારા અમારોને કબૂલ કર. તું અલ્લાહ, તું એને જન્નતમાં રાખ, અહલ બૈતની બાજુમાં રાખ. આ તો તમે તમારા મા બાપ માટે કરી શકો છો. ને ત્રીજી વસ્તુ કે એ લોકોની જે અરમાનો હોય છે, જ્યારે એ લોકો જીવતા હતા ત્યારે તમને અરમાનો કહેતા હતા, તમે સાંભળતા નહીં. પણ બિચારા કઈ કોઈ ફેરો બોલી રાખી કે અમારી અરમાનો છે, પણ તમને કઈ નહોતા શકતા, કારણ કે તમે એટલા બિઝી હો, તમારા મા બાપને સાંભળવાનો તમને ટાઈમ ન મળે. આ ઝઈફ માણસ બોલે છે, ક્યાં સાંભળો, મારે ત્યાં જાઉં, હું કામમાં જાઉં છું. પણ આ ઝઈફ બાપ એની એની અરમાનો, એની મા, તમારી મા એની અરમાનો કરે છે તમને. એ અરમાનો જો તમે રાખી, તમને સાંભળી લીધા હો અને તમારા મા બાપ ન હોય, તો તમે એની અરમાનો પાડો. એની અરમાનો ઘણી હશે, ન કરી શક્યા. આજે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને પૈસા આપ્યા હોય તો એની અરમાનો હતી કે એ ઝિયારત પડવા ઇમામ હુસેનની જાય, તો તમે એ ઝિયારત પડાવો એના નિયતથી. ખાલી કહું છું, બીજી અરમાનો હશે કે મારી અરમાન છે કે હંમેશા આ ઇમામવાડામાં આપણે કંઈક કરીએ, આ કંઈક કરીએ, કંઈક કરીએ. ઓકે, કંઈક કરો. કોમમાં કંઈક કરવાનું હોય કરો, ગરીબોને કંઈ આપવાનું હોય આપો. એ અરમાનો તમે પાડે. અને વાયદાઓ, જે કાંઈ વાયદાઓ બિચારો આપ્યા હોય કે જો મારો આ વાયદો છે, મેં આપ્યું તો આ મારો વાયદો પતી નથી શક્યો, આ માણસને મેં વાયદો આપ્યો હતો, ગુજરી ગયા, બાપ ગુજરી ગયો, તો તમે એટલીસ્ટ એનો વાયદો તો પૂરો કરો. ત્રીજું ચોથું કે મા બાપના જે રિશ્તાઓ છે, જેમ કે તમારી માની બેન, બાપની બેન, બાપનો ભાઈ, માનો ભાઈ, જ્યારે તમારા મા બાપ ગુજરી જાય તો તમે એ રિશ્તો તમે જાળવી રાખો, કન્ટિન્યુ રાખો. એ લોકોની અરમાનો છે, એ લોકોના ભાઈ બહેનો હતા એક જમાનામાં. તમે એ લોકોના દીકરાઓ થયા છો, એ વટાઈ ગયા, તો તમે એ લોકોનું એનો રિશ્તો રાખ્યો. અને બીજું કે એ લોકોના જે દોસ્તારો છે, એ લોકોને રિસ્પેક્ટથી બોલાવો, કે જેથી કરીને એ તમને જોઈ ને એ બાપને એના દોસ્તને યાદ કરે કે જો આ મારા દોસ્તનો દીકરો છે. અને એનું મન થશે તો એને યાદ કરીને શું કરશે? ફાધ્યા કરશે. કેનાથી થયું? કે જ્યારે તમે એને રિસ્પેક્ટ આપ્યા, બરાબર કે નહીં?
After my son, what? Hermano y eso. Expectation. Hermano, hermano, expectation. Nee, hermano. Okay? Hermano, expectation of your father, papa ne mami na, hermano ne papa ne mami na je apeksha ho. Kwaish. Very good. Kwaish. Kwaish not ready? How many are my large ones? Okay, okay. Ale, jare. I'm going to attack you. Ale, jare. Apni kom ma, apna parivar ma, આપની પાસે બે વસ્તુ હોય ને, એક છે ઇન્સાન, સાંભળો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક છે ઇન્સાન, બીજા સમજાવ્યું તમને, અને બીજું છે અદલ. જો તમારામાં ઇન્સાન અને અદલ હોય તો આપણું પરિવાર, આપણું ફેમિલીમાં એક બ્યુટી, બ્યુટીના શું કહેવાય, ખૂબસૂરતી, 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 એક ખૂબ તમારી ફેમિલીમાં, તમારા પરિવારમાં, તમારી કોમમાં, તમારી સોસાયટીમાં ઇન્સાન હોય ને તો એક બ્યુટી આવે, એક ખૂબસૂરતી આવે. એમાં તમે ભાઈ અને બહેન, ભાઈ અને ભાઈ, તમે એવી રીતે રહ્યો કે તમે એકબીજાની ભલાઈમાં રહ્યો, એકબીજાની દયાથી રહ્યો, એકબીજાની કોમ્પેશનમાં રહ્યો. અને જ્યારે અદલ હોય, એની સાથે ન્યાય હોય, તો એ પરિવાર, એ કોમ, એ સોસાયટી સિક્યોર હોય. સિક્યોરનો મતલબ સિક્યોરિટી. તો બે ચીજ આવે, બ્યુટી અને સિક્યોરિટી. ક્યારે આવે? ઇહસાન હોય ને જસ્ટિસ હોય. તો આજે આપણે ઇહસાન ઉપર ચર્ચા કરી, નેક્સ્ટ વીક ઇન્શાલ્લાહ જસ્ટિસ ઉપર કરશું. પણ ઇહસાન બ્યુટીફાય એ સોસાયટી. In English, Ihsan beautifies society. Now how can anyone translate like that? Ihsan beautifies society in French. Can't we? Yeah, anyway, it's okay. Okay, children. Oh, am I right? Done? ઓકે, ધીસ વન. આ મુદ્દો છે ઇહસાનનો. ઓકે, આ આ સ્લાઇડ બદલાઈ ગઈ છે. આ સ્લાઇડ આ જરા વધારે થઈ ગઈ છે. ઓકે, ધીસ ઇહસાન મુદ્દો એ છે. છેલ્લે આ સ્લાઇડ છે અને પછી આપણે ઘર વધારી જશું, વાંધો નહીં આવે. જાગતા થઈ જશો પાછા, તમે સીધા હો તો. મુદ્દો આ છે મારા ભાઈઓ અને બહેનો, મુદ્દો આ છે. અને અલ્લાહની જ ઇબાદત કરો, સમજ પડી ગઈ? અલ્લાહની જ ઇબાદત કરો, સમજી, ખબર પડી? ઓકે, તથા કોઈ પણ વસ્તુને તેની બરોબરીની ઠરાવો નહીં. એટલે કોઈ કોઈ પણ વસ્તુ અલ્લાહની સામે તમે એને કમ્પેર ન કરો. અલ્લાહ એના જેવું કોઈ છે જ નહીં. ઓકે, તથા માતા પિતા સાથે ભલાઈથી વર્તો. એ સમજ પડી? માતા પિતા સાથે એટલે કે પપ્પા ને મમ્મી સાથે તમે નમ્રતાથી વર્તો, તમે નમ્રતાથી બિહેવ કરો. ઓકે, અને બાજુ તથા નજીકના સગાવાળા, તમારા જે રિશ્તેદારો છે એની સાથે તમે સરખા સરખી રાખો. તથા યતીમો અને મિસ્કીનો સાથે, અને પાડોશીના કુટુંબીઓ સાથે, નૈબરો સાથે, અને પાડીશોના નૈબરો સાથે, અને બાજુના બેસનારા મિત્રો સાથે, તમારા ફ્રેન્ડ સાથે, અને ગુલામો સાથે એટલે કે સર્વન્ટ્સ છે તમારા, એની સાથે તમે સારા સારી કરો, સારા સારી રાખો, અને અભિમાનથી એ લોકોની સાથે વર્તો નહીં. આ આ જે છે એ તકવાનો મુદ્દો છે. એમાં કેટલી વસ્તુઓ આવી ગઈ. હવે આ બધી જો વસ્તુ કરો તો તમારામાં ઇહસાન આવે. જ્યારે ઇહસાન આવે ત્યારે તમારા પરિવારમાં તમે બ્યુટી લઈ આવો અને તમારા ચહેરા ઉપર નૂરાની આવે. બરાબર છે ને?
السلام عليكم ورحمة الله وبركاته. السلام عليكم. Bueno. Cantidad que abre daño que si aparece el cuadro, van a abrir daño que morirse que experiencia de que no puedes quiero poner. ¿Qué te ha? Nada. ¿Aswaji vos? Disculpa. También qué cosas quiero que se vea. Pues quiero que मांगू पची सारा सारा काम करू पी एस मन के पांच आवे छे होतु अच्छा कम बैक आवे छे हां आ आ आ जवाब के ना आपी शको छे कोई जवाब नहीं नहीं सॉरी थैंक यू वेरी मच आ सर सर सवाल बहुत इंपॉर्टेंट है आ आ जवाब तुम्हें दे ना नहीं नहीं गुड बोल તમે સમજ પડી કે નહીં એ ભાઈ શું કે છે કે જે પેલા સ્લાઇડમાં એક સ્લાઇડ હતું એમાં આઈસબર્ગ હતું સમજ આઈસબર્ગ એમાં તમે જોશો તો જે દસમો ભાગ છે દસ ટકાનો ભાગ એ ભાગ ખાલી આપણને દેખાડવો છે બરાબર અંદર ખાલી કેટલી વસ્તુઓ છે આપણામાં અંદર તો અંદરથી પહેલાં આપણે શરૂ કરવું જોઈએ પહેલો સવાલ આપણને એ પૂછવું જોઈએ કે ભાઈ હું છું કોણ મને કોણ પેદા કર્યું છે હું ક્યાંથી આવ્યો છું બરાબર છે કે આપણે આપણો જન્મ કયો છે એટલે આ વસ્તુ જે છે એ વિજ્ઞાન અંદરથી આપણને મળશે એક તમારું પોતાનું એક્સપિરિયન્સ પણ તમને કહેશે ખાલી રેશનલ ઉપરથી નહીં પણ એક્સપિરિયન્સ પર થશે તમારું પોતાનું સોલ અને નફ્સ પર તમને કહેશે કે નહીં એ છે કોઈ કે જે તને અને તારી સાથે છે જ્યારે તને એ શરૂઆત થાય ને કે મારાથી કોઈ ઉપર હોય કે જે વધારે પાવરફુલ છે કે જે મારે બનાવ્યો છે તને એ ખાલી એ મગજમાં શરૂ થાય ને એટલે તારી સફર ગુજરાતી શબ્દ છે તારી સફર શરૂ થઈ અલ્લાહ પાસે એ તારી પોતાની સફર હશે તું પોતાને જ તારા અલ્લાહનો ઓળખતો થાય બરાબર છે નહીં સમજ પડી તો ફોર એક્ઝામ્પલ આજે તમે તમે કોઈ પણ તમે શરૂ કરો કોઈ પણ સવાલ કે આ ટેબલ શું છે તો ટેબલ તમને ક્યાં લઈ જશે તું શું કર કે આ ટેબલ શું છે તો ટેબલ તને ઝાડ ઉપર લઈ જશે નહીં કે ઝાડમાંથી લાકડું આવ્યું લાકડાથી ટેબલ થયું ઝાડ કેવી રીતે થયું ચોરસ બીમાંથી થયું સૂરજ પાસે પછી તું જો કે આ સૂરજ આટલું મોટું ક્યાંથી આવ્યું કોણ બનાવ્યું તું બનાવવા ગયો હતો કે હું બનાવવા ગયો હતો નહીં કોઈ બનાવ્યું છે નહીં એ જયારે સવાલ તું પૂછ કે કોણ કોઈ બનાવ્યું છે કે કોણ બનાવ્યું છે એ તારી જન્મ એટલે સફર શરૂ થઈ એ કોઈ બનાવ્યું છે એના ઉપર બરાબર કે નહીં એ તરફ તું જ્યારે જાતો જાય જ એ જવાનો એક ટાઈમ આવશે કે તું તું કહીશ કે એવી હસ્તી હોવી જોઈએ કે જે ખાલિક છે કે જેને કોઈ પેદા ન કર્યું હોય પોતે જ છે અને રહેવાનો જ છે એના હંમેશા હશે કારણ કે એને જો કોઈ પેદા કર્યું હોય તો એ ખુલાતો ન કહેવાય બરાબર કે નહીં એટલે તમારી જર્ની જે સફર છે એ આવી રીતે આપણે શરૂ થાય જો આવું તને ધન્યવાદ આપું છું ધન્યવાદ તો મતલબ સમજી છે કોંગ્રેચ્યુલેશન આ બધું ઓકે અખલાક જે છે ને ઓકે અખલાક જે છે અખલાક તને આજે હું કહું કે તું તારા મા બાપની મા બાપનું સેવા કર ઓકે કાં તો તને કહું તું ચોરી ન કર કાં તો તને કહું કે તું ન્યાય કર
હવે ન્યાય કર, ચોરી ન કર, આ તો પ્રિન્સિપલ્સ છે ને યાર. એ પ્રિન્સિપલ્સ ને જ્યારે તને અપનાવવું હોય, તને કરવું હોય, તો શેની જરૂર પડે? અખલાક તો છે, આવી અખલાક આવી ગયું છે, બરાબર છે કે આ અખલાક કરવાનું છે, પણ તું અખલાક કરીશ કેવી રીતે? જ્યારે તારું પોતાનું દિલ નફ્સ ચોખ્ખું હશે ત્યારે, બરાબર છે ને? જેટલું અખલાક હું તને આપું, પણ તારું નફ્સ બરાબર ન હોય, તો તું અખલાક ઉપર કરીશ? આ અખલાકો આવ્યા છે ત્યાં અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી. હવે અલ્લાહ સુબહાન વ તઆલા પેલી ઓળખાણ તારી કેની હોવી જોઈએ? અલ્લાહની હોવી જોઈએ. એટલે તકવા ને એહસાન તારા નફ્સને અલ્લાહ તરફ મેળવે છે, તો જેથી કરીને જ્યારે અખલાક કરવાનું હોય તો તું કરીશ, કારણ કે તારું નફ્સ અલ્લાહ તરફ છે અને અલ્લાહ જે કહે છે તે કરીશ. તો એહસાન જે છે એ તારા નફ્સને તું વડાવે છે, તારું અખલાક નફ્સ ઉપરથી આવે છે, બરાબર છે ને? આજે તારું નફ્સ તો કબૂલ ન કરે આ અખલાક ઉપર, તો તું કરીશ નહીં કર. જ્યારે તારું નફ્સ કબૂલ કરશે કે મારે ચોરી ન કરવી જોઈએ, હરામ છે, મારે નમાઝ પડવું જોઈએ, મને બેશક અલ્લાહ તરફ લઈ જશે, મારા માટે સારું છે, મારા દિલ માટે હૃદય માટે સારું છે, તો તું કરીશ. તો એહસાન ને તકવા ને એ બધું છે એ તારા નફ્સ ને અલ્લાહ તરફ લઈ જાય છે, ને એના પછી તું અખલાક કરી શકે. ઘણી વખતે આપણે અખલાક એ કરીએ છીએ, આપણે એમ કરીએ છીએ કે ઇટ સુટ્સ અસ, બરાબર છે? સુટ્સ એટલે કે ઇટ સુટ્સ અસ મીન્સ ઇટ ઇઝ અવર ઇન્ટરેસ્ટ. આપણે અખલાક કરીએ, જ્યારે ચોરી ચોરી કોઈ જોતું ન હોય, જો તને કોઈ જોતું ન હોય તો કોઈ જોતું હશે તો નહીં રાખતી, પણ અલ્લાહ તને જોઈએ છે. જ્યારે નફ્સ તારું એવું કહેતું હોય કે નહીં મને અલ્લાહ જોઈએ છે, હું અલ્લાહને નથી જોતો પણ અલ્લાહ મને જોઈએ છે, એહસાન, તો તું આ નહીં કર ને. એટલે એહસાન તારા નફ્સને વડાવે છે અલ્લાહ તરફ. સૌ કરી આંસર બરાબર છે? આજે કેટલા જણા નમાઝ નથી પડતા? નમાઝ નથી, સારું સવાલ છે, નમાઝ ન પડતા હોય તો અલ્લાહની તાબેદારી એટલે અલ્લાહની સરેન્ડર એટલે અલ્લાહનું માનવું, એ અલ્લાહને ફાયદો નથી પહોંચાડવાનો, અને અલ્લાહની નાફરમાની એ અલ્લાહને નુકસાન નથી પહોંચાડવાનું, બરાબર છે ને? હઝરત અલી ઇસ્લામ કુતબે મુતકિયાનમાં આપણને ચોખ્ખી પહેલાં જ કહી દે છે, જાણો કે અલ્લાહની તાબેદારી, એ સમજે છે તું? અલ્લાહની તાબેદારી અલ્લાહને ફાયદો નથી પહોંચાડવાનો, અને અલ્લાહની નુકસાન નાફરમાની એને નુકસાન નથી પહોંચાડવાનો. આપણા માટે કરીએ છીએ, આપણા સારા માટે કરીએ છીએ, આપણે અલ્લાહને ઓળખવા માટે કરીએ છીએ. જેટલા એના હુકમો તમે પાડશો તો અલ્લાહની નજદીક જશો, જેટલું આપણે અલ્લાહની નજદીક જાય એને આપણે વધારે ઓળખીએ, બરાબર છે? તું જરા હજી વિચાર કરે છે, બરાબર આન્સર છે? હે બરાબર. Okay, I think we stop now. Next night, I'm going to say, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.